વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સુરેન્દ્રનગર તરફથી સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. વધુ એક વખત કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં ફરી એક વખત ભંગાણ સર્જાયું છે. એક સાથે 100 કાર્યકરોના રાજીનામા સામે આવ્યા છે. એનએસયુઆઈની ટીમના સભ્યોએ રાજીનામા આપ્યા છે. એક સાથે 100 જેટલા કાર્યકરોના રાજીનામા. એનએસયુઆઈના પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખનું રાજીનામું સામે આવ્યું છે. 100 કાર્યકરોએ રાત્રે ફેક્સથી રાજીનામા આપી દીધા છે. વધુ એક વખત સુરેન્દ્રનગરમાં ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. 100થી પણ વધુ કાર્યકરોએ એક સાથે ફેક્સ કરી અને રાજીનામા આપી દીધા છે. પ્રક્રિયા અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સચિન પેઠવા આપણી સાથે ફોનલાઇન પર છે. સચિન, જે રીતે સુરેન્દ્રનગરમાં વધુ એક વખત કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે, શું વધુ વિગતો? વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસમાં ફરી ભંગાણ સર્જાયું છે. એક સાથે 100 થી 100 જેટલા કાર્યકરોએ ફેક્સથી રાજીનામી આપી દીધા. હાલ અત્યારે રાજકારણમાં ગરમાયું છે, જેમાં એનએસયુ ટીમના સભ્યોએ રાજીનામું આપી દીધા. જિલ્લા કોંગ્રેસ ખોખરી બની છે. બિલકુલ સચિન, માહિતી બદલ આભાર. વાત કરીએ એનએસયુની ટીમના સભ્યોએ રાજીનામા આપી દીધા છે. મંત્રી, ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે.